સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાથી 15-20 કિલોમીટર દૂર સાતપુડાની રમણીય ગિરિમાળામાં આવેલું દેવઘાટ ધામના દર્શન અને પ્રકૃતિની રમણીયતાને માણવા માટે દૂર દૂરથી પર્યટકો ઉમટી પડે છે. દેવઘાટ નદી પરથી પડતો ધોધ પર્યટકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જ્યારે ઊંચા ઊંચા ડુંગરો અને લીલીછમ વનરાજી પ્રકૃતિના ખોળે રમવા માટે આહ્વાન કરે છે. એક તરફ પ્રકૃતિ અને બીજી તરફ આદિવાસી સમાજના આરાધ્ય દેવી દેવતા યાહામોગી માતા, વિન્યાદેવ અને રાજા પાંતુનું સ્થાનક આદિવાસી સમાજના લોકો માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે. પ્રવાસીઓ અને આદિવાસી લોકોના આસ્થા કેન્દ્ર સમાન આ સ્થળ માટે જંગલ ખાતા તરફથી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને પોલીસ સ્ટાફ પણ 3 જણા હોય છે, એમ કરીને 6 જણા અહીંયા બંદોબસ્તમાં હોય છે. તમે જોવો છો કે અહીંયા કોટેજના નામ બી પક્ષીના નામે આપેલા છે, એટલે એ લોકોને બી આમ થોડુંક કુતૂહલ થાય અંદર કે આ શું પપ્પા, આ શું બનેલું છે, આ શું છે, એટલે એમના બી નેચર વિશે આપણે કંઈક જાણકારી આપી શકીએ અને એમને ઈચ્છા બી થાય કે એ લોકો આવી રીતે આપણી જેમ એક્સપ્લોર કરી શકે, એના માટે ખાસ કરીને અમે અહીંયા રોકાયા છે. તો સ્ટાર્ટિંગમાં તો મને એવું લાગ્યું કે અજાણી જગ્યા છે, કેવું લાગશે, અને ફોરેસ્ટની અંદર છે તો ગમશે, ફેમિલીને ગમશે કે નહીં ગમે, પબ્લિક હશે કે નહીં, અને ચોમાસામાં પાણી ભરાવાની કોઈ તકલીફ હશે કે નહીં. પણ મને અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે ના, ખરેખર બહુ સારું છે. અહીંયા જે પ્રવાસીઓ આવે છે એને જમવાનું, પછી રૂમો આપવામાં આવે છે, પછી ટ્રેકિંગ કરવા માટે અમારા એક માણસો જાય છે અને એના મારફતે અમને રોજીરોટી અમારા ગામને બી મળે છે.